જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય? પાણી એ દરેક સજીવના જીવનનો આધાર છે. પાણી છે તો જ જીવન છે. પાણી માટે આપણે ખાસ કરીને વરસાદ પર આધાર રાખવો પડે છે. આમ વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. સંગ્રહિત પાણીનો ઉપયોગ પીવા માટે, ઘર વપરાશ અને ખેતીમાં સિંચાઈ માટે તેમજ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. આ ઉપયોગી પાણી આપણને નદી, ડેમ, સરોવર અને ભૂગર્ભમાંથી પ્રાપ્ત થાય છે. આ પાણીના સ્ત્રોતોમાં પાણી વપરાતા એ ઘટતું જાય છે અને પાણીની આ ઘટ વરસાદ આવતા દૂર થાય છે. જો સમયસર વરસાદ ન આવે તો નદીઓ, ડેમ, સરોવરોના પાણીનું બાષ્પીભવન તથા વનસ્પતિ વડે થતાં બાષ્પોત્સર્જનથી અને ખેતી અને અન્ય વપરાશથી પાણીની ઘટ થાય છે. આથી જો વર્ષ પૂરું થવા છતાં વરસાદ ન આવે તો ખેતીના પાકોનો વિકાસ અટકે છે, તેમજ ખેતીના પાકો સુકાઈ જાય છે અને દુષ્કાળની અસર સર્જાય છે. પાણીના સ્તર ઊંડા જવાથી લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. વૃક્ષો સુકાઈ જાય છે અને પશુઓને પૂરતા પ્રમાણમાં ચારો મળતો નથી. આથી પ્રાણીઓનું સ્થાનાંતરણ પણ થતું જોવા મળે છે. થોડા સમય પહેલાં આવી પરિસ્થિતિ રાજસ્થાનમાં સર્જાઈ હતી. ઈસવીસન 1900માં ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા ભયંકર દુષ્કાળને છપ્પનિયા દુષ્કાળના નામે ઓળખવામાં આવે છે. આ દુષ્કાળમાં ખોરાક અને પાણીની ભયંકર અછત સર્જાયેલી, જેનાથી ઘણા માણસો અને પશુઓ મૃત્યુ પામેલા. આમ વરસાદ એ સજીવોના જીવનનો આધારસ્તંભ છે.